આજરોડ ડીસા તાલુકાના ગજનીપુર યાવરગંજ ગામે સુજલામ સુફલામ નહેરમાં કામ કરતા અંદાજીત 35 જેટલા પરપ્રાંતીય મજૂરો અટવાયેલા હોવાની માહિતી તંત્રને ધ્યાને આવતા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તમામ મજૂરો અમરેલી જિલ્લાના વતની હતા અને બિરડી નજીક આવેલા ગજનીપુરામાં સુજલામ સુફલામમાં મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા. આ તમામ શ્રમિકોને કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન હોવાથી પોતાના વતન પરત જઈ શકતા ન હતા. ડીસા તાલુકાના યાવરગંજ ગામના ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ગૌચર વિસ્તારમાં નહેરનું કામ ચાલતું હતું, ત્યાં 35 જેટલા મજૂરો કામ કરે છે અને એમના કોન્ટ્રાક્ટર હાલ હાજર નથી અને એમને જેવા મેસેજ મળ્યા તરત જ અમે એમની મુલાકાત લીધી અને એમની આરોગ્ય ચકાસણી કરાવી અને પાણીની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને બીજી પૂરતી વ્યવસ્થાઓ એમને પૂરી કરવામાં આવી છે. ડીસા તાલુકાના ગજનીપુર ગામે નહેરનું કામ ચાલુ હતું એ સમય દરમિયાન અમરેલીના 35 જેવા ઈસમો નહેરની કામગીરી માટે આવેલ હતા. તે સમય દરમિયાન લોકડાઉનના હિસાબે એ લોકો અત્યારે કામગીરી બંધ છે, પણ હાલે નહેર ઉપર વસવાટ કરે છે. તેના વહીવટી તંત્રને સમાચાર મળતા 2 દિવસ પહેલાં મુલાકાત લીધી હતી અને તેમને પૂછવામાં આવેલ કે અમારે કોઈ સગવડની જરૂર છે તો ડૉક્ટર તેમજ અન્ય સંસ્થા દ્વારા એમની ચકાસણી કરવામાં આવેલ છે, જમવા માટેની વ્યવસ્થા પણ કરી છે, તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા આજે કિત્ર કીટનું પણ વિતરણ કરવામાં આવેલ છે અને તેમને પૂછ્યા કરતાં એવું જણાવેલ છે કે સાહેબ અમે અત્યારે જે જગ્યાએ છીએ એ બરાબર છીએ, સેફટી છે, પ્રાથમિક શાળામાં રહેવા માટે જવાની જરૂર નથી, અમારે રહેવા માટે નહેર ઉપર પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે, ડૉક્ટરની ટીમ પણ અત્યારે હાજર છે, તેમનું પણ અત્યારે મેડિકલ ચેકઅપ કરવાની કામગીરી ચાલુ છે. મામલતદાર, સરપંચ સાહેબ, મંત્રી સાહેબ, આરોગ્યની આખી ટીમ હાજર આવી અમને ચકાસણી પૂર્વક બધી પૂરક પાડી કેટનું વિતરણ કર્યું અને મજૂરોને સલામત સ્થળે રાખ્યા છે.